भट्टा रोड एटॉप नगर સોસાયટીની સામે સુકાયેલા નાળિયેરના ઝાડમાં સળગતું રોકેટ ભટકાતા આગ લાગી હતી। हाल दिवाड़ीनो उत्सव चाली रह्यो छे त्यारे आगनी घटनाओ सामे आवती होय छे। त्यारे शहेरना भटार विस्तारमां आवेल एटॉप नगर સોસાયટીની સામે એક સુકાયેલા નાળિયેરના ઝાડમાં સળગતું રોકેટ ફસાઈ ગયું હતું, જેના કારણે ઝાડ ઉપર સુકાયેલી ડાળીઓમાં આગ ફેલાઈ ગઈ હતી। સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી, કારણ કે સુકાયેલા નાળિયેરના ઝાડની બાજુમાં એક મોટી કાપડની મિલ આવેલ છે। ત્યારબાદ આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી હતી અને તેમના દ્વારા પાણીનો માર મારવામાં આવ્યો હતો અને ઝાડ પર લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ બાબતે વધુ માહિતી વેસુ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર પ્રકાશભાઈ પટેલે એબી ન્યૂઝ ચેનલને આપી હતી। ફાયર ઓફિસર વેસુથી એટોપ નગર સિલોપોઈન્ટની સામે નારિયેળનું ઝાડ સળગતું હતું, બાજુમાં જ મિલ આવી હતી, ઝાડમાં વધારે આગ હતી, આગને કંટ્રોલ કરી હતી અને બાજુની મિલ પર સેફ હતી। જીજા કોઈ જાનહાની કે એવું કઈ અહીંયા જોવા મળ્યું છે? એવું કઈ જાનહાની કે ઈજા ન હતી, જ્યાંથી ટ્રાફિક ચાલુ હતું જેથી ટ્રાફિકે આગને કંટ્રોલમાં કરી ટ્રાફિક ફોલો કરી। જી સાહેબ, કઈ મોટી ઘટના બનશે? કઈ વધારે આગ થયો હતો સાહેબ? મોટી ઘટના બાજુ પર મિલ હતી, એક શક્યતા ખરી હતી કે ભાઈ બાજુમાં લીક પકડાઈ શકે તો ઘટના મોટી બની હતી।